રુઝાનજી, અત્યાર સુધી કોઈ પણ તંત્ર દ્વારા જાગૃતતા દર્શાવવામાં આવી નહોતી, કોઈ પણ પગલા લેવામાં નહોતા આવતા. કદાચ તમે કહ્યું એ પ્રમાણે ખિસ્સા ત્યાં પણ ભરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે તંત્ર સજાગ બન્યું છે. શું કાર્યવાહી થશે કે કેમ અંદાજ શું લગાવશો આપ? સૌથી પહેલા તો થેન્ક્સ ટુ યુ, તંત્ર જાગૃત થયું છે એમાં કોઈ ડાઉટ નથી. આજે બધા દોડધમ દાડમ ધામ કરી રહ્યા છે, પણ હવે ઇમ્પોર્ટન્ટ એ ઇમ્પોર્ટન્ટ બહુ છે કે આના પછી શું, આજના પછી કાલ શું ને પરમ દિવસે શું. અગર તમે આટલા જે પ્રૂફ સાથે મૂક્યા છે તો એ લોકો સામે શું કાર્યવાહી થશે, અને એ લોકોને એવો એક એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ, એ લોકો પર ક્રિમિનલ એક્ટ લાગવો જોઈએ, અને જેવી ક્રિમિનલ એક્ટ પ્રમાણે જે લોકોને જેલ જવું છે કરવું જ પડશે, ત્યાં સુધી કઈ નહીં થાય. મને આજે તમારા મીડિયમ થ્રુ બીજા મીડિયાને બી એક રિક્વેસ્ટ કરી છે કે તમે પ્લીઝ તમે બી આમાં જોડાઓ, તાકી ઇટ કેન બીકમ અ બિગર ધીસ થિંગ. અને એના લીધે શું થશે કે ગવર્નમેન્ટને પ્રેશર હશે. તમે આજ સુધી જોયું છે તો, જાણે કે હું ખાસ કરીને અમારા બહેનોના કેસમાં કહું કે મેં જોયું છે કે બધી મીડિયા જોડે આવે છે અને એટલું પ્રેશર બિલ્ડ કરે છે કે એ બહેનને ન્યાય મળે છે. આજે મારે મીડિયાઓને એક રિક્વેસ્ટ કરી છે કે તમે બધા આ પ્રૂફ છે આપણી પાસે, એટલું પ્રેશર બનાવો તાકી બધા આમ જનતાને, ધીસ ઇઝ ગોઈંગ, આ આખા આપણા દેશની ઇમ્પોર્ટન્ટ ચીજ છે, આખા આપણા દેશને આ હિટ થઈ રહ્યું છે, આપણે નાનો તો નાના માણસને બી હિટ થઈ રહ્યું છે. એટલે આવું રિક્વેસ્ટ કે આપણે બધા એવું પ્રેશર બનાવીએ, ના તો ટેક માય વર્ડ ફોર ઇટ, તમે જે મહેનત કરી છે, સંદેશ મીડિયા જે મહેનત કરી છે, એક લેવલ પછી આ લોકો બધી ધાક પીછોડ ચાલુ કરી દેશે અને પછી એનાથી એવું થશે કે પેલા લોકો છૂટી જશે.